આજે આપને અભ્યાસ કરીશું ધોરણ સાત વિષય ગણિત સ્વાધ્યાય બે પોઈન્ટ પાંચ નો પ્રશ્ન ચાર અને પાંચ તો અહીંયા પ્રશ્ન ચાર માં જોઈએ કિલોગ્રામ માં દર્શાવો અહીંયા હવે બીજું યાદ રાખવાનું છે એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ એટલે કે એક કિલોગ્રામ બરાબર એક હજાર ગ્રામ અહીંયા આપણને ગ્રામમાં માહિત ગ્રામના એકમમાં સંખ્યા આપેલી છે બરાબર ગ્રામમાં આપેલું છે તેને કિલોગ્રામમાં ફેરવવાનું છે તો અહીંયા શું કરીશું તો ગ્રામમાં જે બસો ગ્રામ આપેલા છે તેને શેમાં ફેરવવાના છે કિલોગ્રામમાં ફેરવવાના છે તો એક હજાર ગ્રામે એક કિલોગ્રામ છે તો અહિયાં બસો ગ્રામ બસો ગ્રામ ના કેટલા કિલોગ્રામ બરાબર અહીંયા જુઓ તમને આપણે પદ મૂકતા પણ શીખ્યા છે અગાઉ તો એ રીતે તમે અહીંયા વિચારો કે ભાગાકાર જ કેમ થાય તો અહીંયા જુઓ કે આપણે એક એક સરખા એકમ કરીને તમને એક એક્ઝામ્પલ બતાવો કે એક હજાર ગ્રામ નો એક કિલોગ્રામ તો બસો ગ્રામના કેટલા કિલોગ્રામ તો શું કરશો તમે બસો ગુણ્યા એક બસો છેદમાં માં હજાર જોયું તો ભાગાકારમાં આવે છે તો એ જ રીતે આપને યાદ રાખવાનું છે કે અહીંયા નાના એકમ માંથી મોટા એકમમાં જ્યારે ફેરવીએ છે ત્યારે શું કરવાનું છે ભાગાકાર કરવાનો છે અને ત્યાર પછી જો ઘણી વખત માહિતી મોટા એકમમાં એટલે કે મોટો એકમ કિલોગ્રામ કહેવાય ગ્રામ કરતા તો મોટા એકમમાંથી નાના એકમમાં માં થાય તો શું કરવાનું ગુણાકાર કરવાનો જેમ કે આપણને એક કિલોગ્રામના કેટલા ગ્રામ થાય તો એક કિલોગ્રામ ના હજાર ગ્રામ થાય એ રીતે બે કિલોગ્રામ ના બે હજાર ગ્રામ થાય તે રીતે ચલો અહીંયા બસો ગ્રામ ભાગ્યા એક હજાર આટલા કિલોગ્રામ થશે તો અહીંયા અપૂર્ણાંકમાં માહિતી છે તો આપણે કઈ રીતે લખીશું દશાંશ અપૂર્ણાંકમાં લખીશું તો દશાંશ અપૂર્ણાંકમાં કઈ રીતે લખાશે તો ઉપર ત્રણ શૂન્ય અહીંયા નીચે ત્રણ શૂન્ય છે તો ઉપર સંખ્યા શૂન્ય પોઈન્ટ બસો કિલોગ્રામ આ રીતે લખાશે સંખ્યામાં સોરી દશાંશ અપૂર્ણાંકમાં ત્યાર પછી ત્રણ હજાર ચારસો સિત્તેર ગ્રામ છે તેને કિલોગ્રામમાં ફેરવવા માટે નીચે કેટલા લખીશું ભાગ્યા હજાર આટલા કિલોગ્રામ અહીંયા એક હજાર છેદમાં છે તો પોઈન્ટ કાપીએ તો ત્રણ પોઈન્ટ ચારસો સિત્તેર કિલોગ્રામ દસણ સંપૂર્ણાંકમાં લખાય ત્યાર પછી આપણે પ્રશ્ન સોરી ત્રણ નંબર માં જોઈએ ચાર કિલોગ્રામ આઠ ગ્રામ અહીંયા ચાર કિલોગ્રામમાં છે બરાબર તો એને આપણે કઈ ફેરવવાનું નથી કિલોગ્રામમાં કિલોગ્રામમાં ફેરવી દઈએ એટલે કે માં કઈ રીતે લખાશે જોઈએ તો ચાર કિલોગ્રામ વત્તા આઠ ગ્રામ તો આઠ ના છેદમાં કેટલા લખાશે એક હજાર તો આ થઈ જશે કિલોગ્રામમાં બરાબર હવે ચાર કિલોગ્રામ એટલે કે ચાર કિલોગ્રામ પછી પોઈન્ટ કરો અને ત્યાર પછી આઠ આઠ ગ્રામ ને કિલોગ્રામમાં ફેરવાય એટલે આઠ ના છે હજાર છે બરાબર તો અહીંયા કઈ રીતે સંખ્યા ત્રણ સંખ્યા એટલે કે આઠ લખી અને ત્રણ કરવા માટે આગળ બે શૂન્ય લગાવી દેવાના બરાબર તો ચાર પોઈન્ટ ઝીરો ઝીરો આઠ કિલોગ્રામ દશાં સંપૂર્ણાંકમાં આ રીતે લખાશે ચાર કિલોગ્રામ આઠ ગ્રામ બરાબર ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલ દશાંત સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપમાં લખો અહીંયા દશાંત સંખ્યાઓ આપણને આપેલી છે તેને વિસ્તૃત સ્વરૂપમાં લખવાનું છે તો કઈ રીતે લખીશું તો જે જેના એકમના સ્થાન કયા સ્થાનમાં છે બરાબર એને સ્થાન કિંમત પ્રમાણેનો ગુણાકાર કરીશું તો અહીંયા પહેલી સંખ્યા છે વીસ પોઈન્ટ શૂન્ય ત્રણ તો અહીંયા શૂન્ય છે એ એકમ સ્થાન છે બે છે દશકનો સ્થાન છે ત્યાર પછી પોઈન્ટ પછી શૂન્ય છે આ શું છે દશાંશ અને સતાંશ પોઈન્ટ પછી જે સંખ્યા છે બરાબર તે કેવી છે दशांश सतांश सहस्त्रांश ए रीते संख्या एकम दशक सौ रीते गुस पॉइंट अ दशक न स्थान मैं तो बे गुणिया दस वून्य गुणिया एक शून्य एकम ना स्थान बराबर वत्ता शून्य क्या स्थान मैं દશાંશના સ્થાનમાં છે તો ગુણ્યા એક ના છેદ માં દસ ત્રણ સતાંશના સ્થાનમાં છે તો ત્રણ ગુણ્યા એક ના છેદ માં સો કહું છેલ્લે ત્રણ ના છેદ માં સો લખી દો તો પણ ચાલે તો આ રીતે એનું વિસ્તૃત સ્વરૂપ બની ગયું ત્યાર પછી બે નંબરમાં જોઈએ બે પોઈન્ટ શૂન્ય ત્રણ તો અહીંયા બે છે એકમ ના સ્થાનમાં છે તો બે ગુણ્યા એક વત્તા શૂન્ય છે દશાંશના ના સ્થાનમાં છે તો શૂન્ય ગુણ્યા એકના છેદમાં દસ સતાંશના સ્થાનમાં છે તો ત્રણ ગુણ્યા એક સો ત્યાર પછી ત્રણ નંબરમાં અહીંયા જોઈએ બસો પોઈન્ટ ઝીરો ત્રણ તો અહીંયા બસો તો બે સોના સ્થાનમાં છે તો બે ગુણ્યા સો વત્તા શૂન્ય દસક સ્થાનમાં તો શૂન્ય ગુણ્યા દસ વધતા શૂન્ય ગુણ્યા સ્થાનમાં એક દશકના સ્થાનમાં બરાબર આ શૂન્ય છે દશાંશના સ્થાનમાં તો શૂન્ય ગુણ્યા એક ના દસ ત્રણ ગુણ્યા સો તો આ રીતે એનું વિસ્તૃત સ્વરૂપ થઈ ગયું ત્યાર પછી બે પોઈન્ટ ઝીરો ચોત્રીસ એટલે કે બે પોઈન્ટ ચોત્રીસ સહસ્ત્રાંશ બરાબર સતાંશ કહેવાય ને સતાંશ કહેવાય ત્રણ સતાંશ ત્રણ સતાંશ અને ચોત્રીસ સહસ્ત્રાંશ એવી રીતે વંચાશે તો અહીંયા બે એકમના સ્થાનમાં છે તો બે ગુણ્યા એક વત્તા શૂન્ય એકના દસ વત્તા ત્રણ સતાંશ ના સ્થાનમાં ત્રણ ગુણ્યા એકના છેદમાં સો વત્તા ચાર ગુણ્યા એકના છેદ માં હજાર આ ચાર છે સહસ્ત્રાંશ ના સ્થાનમાં છે બરાબર તો અહિયાં ચાર ગુણ્યા એક ના છેદ માં હજાર આ રીતે તેનું વિસ્તૃત સ્વરૂપ થાય છે ધારો કે તમે અહીંયા વિચારો કે ચાર ના છેદમાં હજાર લખો એટલે આપણે પોઈન્ટમાં કઈ રીતે લખીએ જો એકા ચાર ભાગ્યા હજાર અને મારે પોઈન્ટમાં લખવું હોય તો કઈ રીતે લખવું તો અહીંયા એક બે ત્રણ ત્રણ શૂન્ય છે તો ચાર ના આગળ બે શૂન્ય મૂકી અને પોઈન્ટ કરવો પડે મારે તો જો અહીંયા ચાર કયા સ્થાનમાં આવ્યો ત્રીજા સ્થાનમાં આવ્યો એક દશાંશ સતાંશ અને સહસ્ત્રાંશ આ રીતે થાય છે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર અને પાંચમાં સારી રીતે સમજણ પડી હશે એવી આશા રાખું છું અને જો મારા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઇક કરજો કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો અને નવા સબસ્ક્રાઇબ વ્યુઅર હોય તો તમે જરૂરથી મારા વિડીયોને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો